बनेलू चक्रवात बीपोर जोए हवे पूर झड़पे आगळ वधी रह्यो छे। त्यारे हवामान विभाग द्वारा आगाही करवामां आवेल छे के गुजरात में आगामी जे छे चार दिवस जे छे ते वरसाद पड़वानी शक्यता हती, ते बदल हवे बीपोर जोईने लईने दरियाकांठाना तमाम जिल्लाओने एलर्ट करी देवाया छे। धीरे धीरे जे छे आ बीपोर जोए जे छे ते आगळ वधी रह्यो छे। राज्यना तमाम बंदरो पर भय सूचक सिग्नलो लगावाया छे। आ सिग्नलो वावाझोडुं जे छे ते दक्षिण पश्चिम पोर बंदर थी 600 किलोमीटर दूर जे छे ते जोवाई रह्यो छे। उपरांत 100 किलोमीटर नी जे छे प्रति कलाकनी झड़पे आ पवन साथे जे छे वरसादनी पण आगाही करवामां आवी छे। 100 किलोमीटर प्रति कलाकनी झड़पे पवन साथे वरसादनी जे छे ते आगाही करवामां आवेल छे। उपरांत भावनगर, जामनगर अने पोरबंदर तथा द्वारकाना दरियामां जोरदार करंट जे छे ते अनुभवाई रह्यो छे। उपरांत वावाझोडाए दिशा बदलता कच्छ पर जे छे संकटो यथावत जे छे ते जोवा मळी रह्या छे। तो क्यांक ने क्यांक जे छे एक ભયનો માહોલ સર્જાયેલ છે, જ્યાં બીપોર જોઈ વાવાઝોડું ધીરે ધીરે જે છે આગળ વધી રહ્યું છે। વધુ વિગત માટે અમારા સંવાદદાતા પરેશ રાજગોર અમારી સાથે જોડાઈ ગયા છે। જી પરેશ, શું છે સમગ્ર માહિતી? ચોક્કસથી, જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, બીપોર જોઈ વાવાઝોડું લઈને કચ્છનું તંત્ર જે હાલ એલર્ટ જોવા મળી રહ્યું છે। હાલ તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ જે લગાવવામાં આવે છે। ગઈકાલે કચ્છ કલેક્ટર દ્વારા મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી અને જિલ્લા અને તાલુકાના અધિકારીઓ પોતાનું હેડક્વાર્ટર નજીક સૂચના આપી દેવામાં આવી છે। સાથે જ ગઈકાલથી છે માંડવી બીચ છે પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવશે। સાથે જ છે પ્રવાસીઓને જવા માટેની પ્રતિબંધ છે, સાથે માછીમારો દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોને હાલ ખાલી કરવાની સૂચના આપી દેવામાં આવી છે। જી, ક્યાંક ને ક્યાંક એલર્ટ મૂકવામાં આવેલ છે, કેટલાય જે બંદરો પર જે છે તે ટીમો તૈનાત કરાયેલ છે, તો શું છે સમગ્ર માહિતી? ચોક્કસથી, કચ્છમાં ટોટલ 3 બંદર આવેલા છે, માંડવી, મુંદ્રા અને જખૌ સાથે કંડલા બંદર પર છે। હાલ તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ છે લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારોને દરિયામાંથી પરત બોલાવી લેવામાં આવ્યા છે। જી બદલ તો વાવાઝોડું જે છે તે ગુજરાત તરફ જે છે આગળ વધી રહ્યું છે। પોરબંદરથી 600 કિમી દૂર આ નોંધાઈ રહ્યો છે, પણ આનો જે વાવાઝોડાનો જે ડર જે છે તે ક્યાંક ને ક્યાંક લોકોમાં જોવા મળી રહ્યો છે। ઉપરાંત માછીમારોને દરિયા જે છે દરિયા બાજુ ન જવા માટે સૂચના અપાઈ છે, દરિયો ન ખેડવા માટે માછીમારોને સૂચનાઓ આપવામાં આવેલ છે। તો ક્યાંક ને ક્યાંક એક ભયનો માહોલ સર્જાયેલ છે દરિયા કિનારા બાજુ, જેમાં અરબ સાગરમાં સર્જાયેલ આ ચક્રવાત બીપોર જોઈને લઈને ગુજરાતના તમામ દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બનેલું જોવા મળી રહ્યું છે। તો રાજ્યના તમામ બંદરો પર મંગળવારે જ અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલો લગાવી દેવામાં આવેલ હતા, તે બાદ આજરોજ જે છે તે આ વાવાઝોડું ગુજરાત તરફ જે છે આગળ વધતું જોવા મળી રહ્યું છે। તો વાવાઝોડું જે છે દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી 600 કિલોમીટર દૂર નોંધાઈ રહ્યું છે, હવે ધીમે ધીમે નજીક આ જે છે નજીક જોવા મળી રહ્યું છે। તો ક્યાંક ને ક્યાંક વાવાઝોડું ગુજરાતને ધસરકો કરશે, પણ જે છે તેનું જોખમ હજુ પણ જે છે જોખમ જોવા મળી રહ્યું છે। તો ક્યાંક ને ક્યાંક છે લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે તેની માટે તંત્ર એલર્ટ બની ગયું છે। તો બીપોર જોઈ વાવાઝોડાને લઈને ક્યાંક ને ક્યાંક જે છે તે તંત્ર એલર્ટ બની ગયું છે, જેમાં વધુ વિગત માટે અમારા સંવાદદાતા અશોક થાનકી અમારી સાથે જોડાઈ ગયા છે। જી અશોક, શું છે સમગ્ર માહિતી? વાવાઝોડું જે છે તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, શું છે સમગ્ર માહિતી? જી જન, ચોક્કસથી જણાવી દઈશું કે જે વાવાઝોડું છે તે પોરબંદરથી લગભગ 600 કિલોમીટરથી વધારેના અંતર પર હજુ છે, તેમ છતાં પોરબંદર જિલ્લાનું જે વહીવટી તંત્ર છે તે પણ એલર્ટ બની ગયું છે। ખાસ કરીને આ વાવાઝોડાની અસર જે છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને સૌરાષ્ટ્રની નજીક વાવાઝોડું આવતું નજરે ચડે છે, ત્યારે વહીવટી તંત્રે પોરબંદર જિલ્લા કલેક્ટરે તમામ જે કર્મચારીઓ છે સરકારી તંત્રના તમામ કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપી દીધો છે, તેમજ લગભગ 300 જેટલા આશ્રય સ્થાનો પણ ઉભા કરી દેવા
કહેવામાં આવ્યા છે કે વાવાઝોડાનો ખતરો મંડાય તો લોકોને સ્થળાંતર કરવું પડે અથવા તો આશરો આપવો પડે, તો તે માટે 300 જેટલા આશ્રય સ્થાનો ઉભા કરવામાં આવ્યા છે. તો બીજી તરફ જે સિવિલ હોસ્પિટલ છે તેનું તંત્ર પણ વાવાઝોડાને લઈને એલર્ટ બની ગયું છે. ખાસ સ્પેશિયલ વાવાઝોડાને લઈને ટીમો જે છે તે પણ બનાવવામાં આવી છે. તો બીજી તરફ પોરબંદરનું જે નગરપાલિકાનું તંત્ર છે તે પણ એલર્ટ બની ગયું છે. ખાસ કરીને જે જાહેરાતો સહિતના જે હોર્ડિંગો હોય તે લગભગ મોટા ભાગના હોર્ડિંગો ઉતારી લેવામાં આવ્યા છે, તેમજ જે બાકી રહ્યા છે તે ઉતારી લેવાની ચેતવણી પણ આપી દેવામાં આવી છે. ઓલ ઓવર જોઈએ તો પોરબંદર જિલ્લાના લગભગ તમામ સરકારી તંત્રો વાવાઝોડાને લઈને એલર્ટ બની ગયા છે. જીતનનું લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળતો હોય છે, શું છે સ્થાનિકોની પ્રતિક્રિયા? ચોક્કસથી જણાવી દઈશ. તો સ્થાનિકોની પ્રતિક્રિયા જોઈએ તો પોરબંદર પર ભૂતકાળમાં લગભગ વર્ષ 2019 અને 1997માં પણ વાવાઝોડાની ખાસી એવી અસર જોવા મળી હતી. 97ની વાત કરીએ તો લોકો લગભગ એકાદ મહિના જેટલો સમય જે છે તે વીજળી ગુલ થઈ ગઈ હોવાથી વીજળી વિના આ સમય પસાર કરવો પડ્યો હતો. ત્યારે સ્થાનિકોમાં જો ભયની વાત કરીએ તો ભય તો ઓછો જોવા મળે છે, પરંતુ વાવાઝોડું સર્જાયા પછીની જે સ્થિતિનું નિર્માણ થાય છે પછી જે લોકો ચિંતામાં મુકાયા છે. જીતનનું જી આભાર તમારો સમગ્ર માહિતી જણાવવા બદલ. તો ગુજરાત તરફ વાવાઝોડું બીપોર જોઈ છે જે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ગુજરાત તરફ અરબ સાગરમાં આ સર્જાયેલા ચક્રવાત બીપોર જોઈને લઈને ગુજરાતના તમામ દરિયાકાંઠા જે છે તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ બનેલ જોવા મળી રહ્યું છે. તમામ રાજ્યના બંદરો પર મંગળવાર અને બુધવારથી જ ભયસૂચક સિગ્નલો લગાવી દેવામાં આવેલ. તે બાદ વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી 600 કિલોમીટર દૂર અત્યારે જે છે તે નોંધાઈ રહ્યું છે. હવે ધીમે ધીમે નજીક આવતું જે છે જોવા મળી રહ્યું છે. ઉપરાંત વાવાઝોડું ગુજરાતને ધસરકો કરશે, પણ તેનું જોખમ જે છે તે હજુ પણ લોકોમાં જોવા મળી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ સર્જાયેલો છે. લોકોમાં વાવાઝોડા પછીની જે પરિસ્થિતિ હોય છે તેના લીધે જે છે લોકોમાં ભયનો માહોલ છે. તંત્ર પણ એલર્ટ બની ગયું છે. તંત્રએ કેટલાક ટીમો જે છે તે દરિયા કિનારે ટીમો તૈનાત કરેલી છે અને સિગ્નલો પણ લગાવી દેવામાં આવેલ છે. ઉપરાંત આગામી 3 દિવસ જે છે 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવેલ છે. ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વસવાડ અને જે છે નવસારી અને દ્વારકામાં દરિયામાં જોરદાર કરંટ જે છે તે જોવા મળ્યો છે. તેના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. તો ક્યાંક ને ક્યાંક બીપોર જોય વાવાઝોડું છે ધીરે ધીરે ગુજરાત તરફ વધી રહ્યું છે. વધુ વિગત માટે અમારા સંવાદદાતા કેતન સોની અમારી સાથે જોડાઈ ગયા છે. જી કેતન, ભાવનગર ખાતે જે બીપોર જોયને લઈને કેવી જે છે પ્રતિક્રિયા છે તંત્ર તરફથી જણાવશો? તેનો ચોક્કસ વાત કરીએ તો બીપોર જોઈ સાયક્લોન જે છે તેની સંભવિત અસરો જે છે હવે ગુજરાત તરફ વધી રહી છે. કારણ કે જે બીપોર જોઈ સાયક્લોન જે છે એ ગુજરાત તરફ ફંટાયું છે, એટલે કે સંભવિત અસરના પગલે વહીવટી તંત્ર જે છે એ સજ્જ બન્યું છે. જેની લઈને થોડીક વાર પહેલા જ જિલ્લા કલેક્ટર આર કે મહેતાના અધ્યક્ષસ્થાને એક બેઠક જે છે એ યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ જે હતો ઝીરો કેઝ્યુઆલિટી ઉદ્દેશને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ બેઠક જે છે એ યોજવામાં આવી હતી. ચોક્કસ વાત કરીએ તો સૌ પ્રથમ કે સંભવિત વાવાઝોડું છે કે જેની અંદર હાલની તમામ જે પરિસ્થિતિઓ છે તેની અંદર જરૂરી પગલાઓ જે છે કે જેની અંદર સૌ પ્રથમ તો જે ભયજનક કાચા મકાનો છે ઉપરાંત છાપરા અને નીચાવાળા વિસ્તારો છે કે આવા લોકોને સમયસર ચેતવણી મળી, દરિયાકાંઠા વિસ્તારના લોકોને સમયસર ચેતવણી મળી રહે અને તાકીદે જરૂર પડે તેનું સ્થળાંતર કરી શકાય આવી વ્યવસ્થા છે એ હાલ કરવામાં આવી છે. આ ઉપરાંત સલામત જે આશ્રય સ્થાનો જે છે કે જેની અંદર આશ્રય સ્થાનોની અંદર પાણી, વીજળી, સેનિટેશન સહિત તેમજ પાયાની જે સુવિધાઓ જે છે એ પૂરતા પ્રમાણમાં મળી રહી. આ ઉપરાંત કહી શકાય છે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર જે છે કે 24/7 જે છે એ કાર્યરત છે એ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વીજ પુરવઠો, પાણી પુરવઠો વગેરે આવશ્યક સેવાઓ જે છે જો ખોરવા જાય તો ઝડપથી કઈ રીતના તેને મેન્ટેન કરી શકાય તેની પણ ખાસ ટીમો જે છે એ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત ખાસ પશુઓ માટેની ખાસ વ્યવસ્થા જે છે એ કરવામાં આવી છે, જેમાં ગૌશાળા અને પાંજરાપોળમાં જે પૂરતી સુવિધા છે તે સુનિશ્ચિત કરવાની વાત છે. આ ઉપરાંત હોસ્પિટલ છે, પેરામેડિકલ સ્ટાફ જે છે એ પણ પૂરતા પ્રમાણમાં મળી રહે અને કોઈ પણ કેજ્યુઆલિટી સમયે પૂરતો સ્ટાફ જે છે હાજર રહે. આ ઉપરાંત કોઈ પણ અધિકારી કે કર્મચારી છે હેડક્વાર્ટર ન છોટે આ બાબતની સંપૂર્ણ જે સૂચનાઓ જે છે આપી દેવામાં આવી છે. આ ઉપરાંત કહી શકાય છે કે વાવાઝોડા દરમિયાન, વાવાઝોડા સમયે અને વાવાઝોડા બાદ કહી શકાય છે કે જે માર્ગદર્શિકા નિયત કરવામાં આવી છે આ તમામને ફોલો કરવા જશે. આ વખતની મિટિંગ જે છે એ યોજાઈ હતી. હાલની સ્થિતિની જો વાત કરીએ તો ભાવનગરના દરિયા કિનારામાં હાલ સામાન્ય કરંટ જે છે એ ખાસ જોવા મળ્યો છે. ખાસ હજી હાલ કરંટ જોવા નથી મળ્યું, પરંતુ જે પ્રમાણે ધીમે ધીમે પવનની ગતિ વધી રહી છે એટલે કદાચ મોડી સાંજે અથવા રાત સમયે
કદાચ દરિયામાં થોડો કરંટ જે છે એ જોવા મળી શકે છે અને આવતીકાલે તેની અસર જે છે એ ચોક્કસ જોવા મળી શકે છે. જી દલો. તો ભાવનગરમાં તાપમાનનો પારો જે છે આ બપોર જોઈના સંકટ વચ્ચે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર જે છે તે નોંધાઈ રહ્યો છે, જેમાં ન્યૂનતમ તાપમાન 27.7 ડિગ્રી રહેવા પામ્યું છે, જ્યારે ભેજનું પ્રમાણ 41% જેટલું જે છે નોંધાઈ રહ્યું હતું. ઉપરાંત 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેમાં આજે મહત્તમ તાપમાન 40.1 ડિગ્રી જેટલું નોંધાયેલ છે. ભાવનગર ખાતે બપોરજોય વાવાઝોડાને પગલે તંત્ર દ્વારા તમામ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી, જેને લઈ માછીમારો દ્વારા પોતાની બોટો કિનારે જે છે લંગરી દેવામાં આવી હતી. ઉપરાંત આમ ઘોઘા બંદરે 2 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવેલ છે. તો ઘોઘા બંદરે જે છે 2 નંબરનું સિગ્નલ મૂકેલ છે યથાવત જોવા મળી રહ્યું છે. ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે પણ ગોઠવી દેવામાં આવેલ છે. ક્યાંક ને ક્યાંક ભાવનગરમાં આજે તાપમાન જે છે તે જે છે સપાટી વટાવી દીધી છે. તાપમાને આજરોજ તાપમાનનો પારો જે છે તે 40 ડિગ્રીએ પહોંચ્યો છે. હળવા પવન સાથે જે છે ભાવનગર ખાતે બપોર જોઈની ક્યાંક ને ક્યાંક અસરો દેખાઈ રહી છે. તો ક્યાંક ને ક્યાંક બપોર જોઈનું સંકટ ધીરે ધીરે ગુજરાત તરફ જોવા મળી રહ્યું છે. ગુજરાત તરફ ધીરે ધીરે બપોર જોઈનું જે છે વાવાઝોડું વધી રહ્યું છે. વધુ વિગત માટે અમારા સંવાદદાતા મયુર મિસ્ત્રી સુરતથી અમારી સાથે જોડાઈ ગયા છે. જી મયુર, શું છે સમગ્ર માહિતી? સુરત ખાતે કેવી પ્રકારની તૈયારીઓ કરેલ છે ચક્રવાતને લઈને? જે બિલકુલ, તે વાત કરવામાં આવે તો વાવાઝોડાને લઈને સુરત જિલ્લા વહીવટી તંત્ર સ્ટેન્ડ ટુ બાય દેવા મળી છે. કહી શકાય કે 27 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યો છે. જે રીતે વાવાઝોડાને લઈને હવામાન વિભાગ દ્વારા જ્યારે આગાહી કરવામાં આવી છે, ત્યારે સુરત જિલ્લાના તમામ ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવી છે. ખાસ કરીને તો વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકાના 27 જેટલા ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તેમજ સુરત જિલ્લાના કલેક્ટર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ હેડક્વાર્ટર ન છોડવા માટે આદેશ કરી દેવામાં આવ્યા છે. ઓલપાડ મામલતદાર ડબારી દરિયા કિનારાની મુલાકાત પણ આજ રોજ લેવામાં આવી હતી. સાથોસાથ કેન્દ્રીય મંત્રીની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી. મહત્વની વાત એ છે કે જે રીતે હવામાન વિભાગની આગાહી છે, જે રીતે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, ત્યારે તમામ જે સુરત શહેરના દરિયા કિનારા છે તેના પર એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને તો વાત કરવામાં આવે તો વહેલી સવારથી તમામ દરિયા કિનારાની વાત કરવામાં આવે તો સુરતના સુવાલી દરિયા કિનારાઓ, ઉભરાટ દરિયા કિનારો તેમજ ડુમસ સહિત તમામ દરિયા કિનારા ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જી, તમામ દરિયા કિનારાઓ જે છે લોકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. દરિયા કાંઠાના 42 ગામ પર જે છે સતત નજર રાખી રહ્યા છે તંત્ર દ્વારા. શું છે સમગ્ર માહિતી? બિલકુલ, વાત કરવામાં આવે તો જે રીતે હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે, વાવાઝોડાની અસર ગુજરાત તરફ વળી રહી છે, તેને લઈને હાલ તો તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળ્યું છે. એસડીઆર તેમજ એનડીઆરએફની ટીમ પણ તૈનાત જોવા મળી રહી છે. સાથોસાથ વાત કરવામાં આવે તો તમામ જે ગામજનો છે તેમ 42 જેટલા જે કાંઠા વિસ્તારના ગામો છે તેમને પહેલેથી જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથોસાથ દરિયો ન ખેડવા માટે પણ માછીમારોને આદેશ આપી દેવામાં આવ્યો છે. જી, આભાર તમારો સમગ્ર માહિતી જણાવવા બદલ. તો સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બપોર જોઈ વાવાઝોડાને લઈને અસર દેખાવા માંડી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વાતાવરણમાં કેટલેક અંશે બદલાવ જોવા મળી રહ્યો છે. ઉપરાંત તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં રહેલા લોકોને પણ સાવધાન રહેવા માટે સૂચનો કરી દેવાયા છે. આ અંગે સુરતના ઇન્ચાર્જ કલેક્ટરે પણ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં 12 તારીખ સુધીમાં આ બપોર જોઈ વાવાઝોડું પહોંચે તેવી શક્યતાઓ રહેલી છે. તો ગુજરાત તરફ ધીરે ધીરે બપોર જોઈનું સંકટ વધી રહ્યું છે. વધુ વિગત માટે અમારા સંવાદદાતા પરાક્રમસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે જામનગરથી. જી પરાક્રમસિંહ ઝાલા, શું છે સમગ્ર માહિતી? જામનગર ખાતે શું છે જે તંત્ર કઈ રીતના કામ કરી રહ્યું છે બપોર જોઈને લઈને જણાવશો? જી, અત્યારે તમને જણાવી દઉં કે જે વાવાઝોડાને અત્યારે આવી રહ્યું છે ત્યારે અનુસંધાનમાં અત્યારે જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લો બંને જિલ્લામાં તંત્ર સતર્ક થયું છે. અને હાલમાં અત્યારે જોવા જઈએ તો ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ અને તેમજ તેના કર્મચારીઓ પણ સ્ટેન્ડ બાય છે અને
ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે ફાયરની ટીમ અત્યારે એકદમ એક્ટિવ છે, અને જયારે આ અત્યારે હાલમાં અત્યારે જોવા જઈએ તો તમામ એક્ટિવ જે છે તે લોકોને અત્યારે સ્ટેન્ડબાય લેવા માટે કલેક્ટરે સૂચના આપી છે. ખાસ કરીને જોવા જઈએ તો ફાયરની ટીમ અત્યારે એકદમ એક્ટિવ છે, અને જે રેસ્ક્યુ બોટ છે અને રેસ્ક્યુના સાધનો છે તેને મેન્ટેનન્સ ગઈકાલે જ કરીને અને તાત્કાલિક અત્યારે ધોરણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. અને જો વાત કરવામાં આવે તનું તો અત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માછીમારો અને જામનગરમાં દરિયાકાંઠે જે માછીમારો કરતા હતા તે તમામ અચાનક દરિયાકાંઠે આવી ગયા છે, અને તેના પરિવારને અચાનક બધાને સ્થળાંતર કરવામાં આવ્યા છે. જામનગરમાં ઓછામાં ઓછા કદાચ કલેક્ટરે અટાળે જણાવ્યા એ પ્રમાણે 700 પરિવારને અટાળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા જઈએ તો ઓખામાં પણ દરિયાકાંઠે જે માછીમારો પરિવાર હતા તેને પણ અટાળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, અને તમામ વ્યવસ્થા અટાળે તંત્ર દ્વારા કરવામાં આવી છે, જમવાની એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જી, આભાર તમારો સમગ્ર માહિતી જણાવવા બદલ. તો જામનગર જિલ્લાના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ જે છે તે યથાવત જોવા મળી રહ્યું છે, ઉપરાંત તૈયારીઓના ભાગરૂપે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. તંત્ર દ્વારા જે છે સૂચનાઓ અપાઈ છે કે જો જરૂર પડી તો હેલિકોપ્ટરની મદદ પણ લેવામાં આવશે તેવું જિલ્લા કલેક્ટરે ગઈકાલે જણાવવામાં આવ્યું હતું. તો હાલ સમાચારો બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.